છો વિદ્યાર્થી મિત્રો બધા પ્રેક્ટિસ તમારી જોર શોરમાં ચાલુ હશે એવું નહીં વિચારતા કે આપણી બોર્ડની એક્ઝામ છે એ થોડી પાછળ ગઈ છે એટલે આપણને એ લોકોએ વધારે ટાઈમ આપ્યો છે પણ વધારે ટાઈમ આપ્યો છે એના માટે આપણે મહેનત કરી અને રિવિઝન વધારે કરી શકીએ તો ખૂટતી આવૃત્તિના મધ્યક શોધવાના દાખલા એ રીતની અંદર आज आप एक्स्ट्रा दाखला आगे वो मध्यक नो सेशन संपूर्ण पूरा करशु कारण के मध्यक ना दाखलाओ पछी थाशे नहीं तो मध्यक नी अंदर खूटती आवृत्ति में आज एफ वन अने एफ टू मेळववानो हजी एक वधारानो दाखलो हूं करावीश अने एक्स्ट्रा दाखला पण हूं तमने आज आपी दईश तो दाखला नी अंदर जोईए आपणे रकम अपनी रेग्युलर जे आपेली छे एज रीते छे के नीचे आपेला आवृत्ति वितरण नो मध्य 28.5 छे अने कुल आवृत्ति 60 छे हमणा हुं बधी डिटेल लखुं छुं पछी आपणने 6 वर्ग आपेला छे अने एनी आवृत्ति आपी छे बे खूटती आवृत्तिओ आपणे मेळववानी छे तो अहींया आगळ रकम आपणे जोईए बन्ने खाने आपणे लखी नाखीए बीजो दाखलो थशे आ एक्स्ट्रा नो वर्ग एक्साय आवृत्ति एफआई तो वर्ग आपणने आपेला छे 0 થી 10 10 થી 20 20 થી 30 30 થી 40 40 થી 50 અને 50 થી 60 એવી જ રીતે આપણને એફઆઈ ફ્રીક્વન્સી આપેલી છે 6 પછી F1 એટલે કે અહીંયા આગળ ઘટે છે પછી 20 15 વળી પછી બીજી આવૃત્તિ ઘટે છે એને આપણે F2 કહી દઈ અને 4 આ રીતે આપણને રકમ આપેલી છે એનની કિંમત જોઈએ તો 60 આપેલી છે જે આપણે લખી નાખીએ કે n બરાબર 60 અને x બાર ની કિંમત એ આપણને 28.5 આપી દીધી છે એ પણ અહીંયા લખી નાખીએ કે એક્સ બાર એટલે 28.5 આપેલા છે એન ની કિંમત 60 આપેલી છે તો દાખલાની અંદર આપણે આગળ વધીએ હવે અગાઉના દાખલાઓ તમે જોઈ લીધા છે પ્રેક્ટિસ પણ સારી એવી છે તો મારા કરતા લગભગ તમે જ આગળ આ દાખલો ઝડપથી કરતા રહેશો એવી મને અપેક્ષા છે ત્રીજું ખાનું આપણે કરીએ મધ્ય કિંમતનું મધ્ય કિંમતનું ખાનું થઈ જાય પછી આપણે પદ વિચલનની રીત લઈએ છીએ એટલે યુઆઈ નું ખાનું બનશે તો અહીંયા આગળ યુઆઈ નું ખાનું બનાવીએ અને લાસ્ટમાં એફઆઈયુઆઈ નું ખાનું બનાવશું चलो तो मध्य किंमत એટલે કે XI પેલો વર્ગ આપણને આપ્યો છે 0 થી 10 10 ના અડધા 5 થશે એટલે પહેલી વર્ગ આપણને મધ્ય કિંમત 5 મળશે 10 10 નો ગેપ છેક સુધી કન્ટિન્યુ છે 5 માં આપણે 10 ઉમેરીએ તો 15 25 35 45 અને 55 આટલું કર્યા પછી ધારણા કરવાની વાત આવે તો ઉપર જે સંખ્યા છે એને આપણે ધારણા કરશું 15 ને અને આપણે એ તરીકે લઈ લઈ
ए तरीके डेटा नी साथे ज आपणे यूआई ना खाना नुं हेडिंग बनावी नाखीए के यूआई बराबर एक्सआई माइनस ए छेदमां एच। अहीं आगळ एफआई यूआई नुं खानुं बनी जशे। यूआई ना खाना में अहीं जीरो माइनस एक नीचे लखशु एक बे त्रण अने चार। जे आपणे शरूआतमां दाखलो कर्यो हतो एना करता थोड़ी स्पीड अपनी आम वधारे रहेशे, कारण के हवे तमने समझावा मांडू छे कई रीते रीत आपी छे। तमे बे त्रण वार वीडियो जोईने समझी गया हशो के दाखलो कई रीते थाय। अहीं आपणे एन 60 આપેલા છે, આપણી રીતે ગોતીએ કે કેટલા થાય છે 6 × 4 = 10, 10 × 20 = 30, 30 માં 15 નાખીએ તો 45। એફ વન અને એફ ટુ પાછળ લટકાવી દેવાનું, તો કેટલા થયા હતા આપણે ફરીથી જોઈએ, ભૂલી ગયા, આ 20, 30 અને 15, 45 ભૂલાઈ જાય તો ઈ આપણને લટકાવી શકે, જેમ આપણે એફ વન એફ ટુ ને લટકાવીએ ને એવી રીતે, એટલે આંકડા યાદ રાખવાના હાચા। ચાલો તો એફ આઈ યુઆઈ કરીએ। એફ આઈ યુઆઈ એટલે ખાના નંબર 2 × ખાના નંબર 4, આમ જવું જોઈએ, પછી એમાં બાજુ વાળા વાતો કરતા કરતા આમ નહીં કરવા માંડવાનું, અહીં આમ કરે વળી પાછા અહીં ગુણાકાર કરે, પછી કે જવાબ આવતો નથી કોઈ રીતે, પણ એમાં ખાના ટ્રેક ચેન્જ થઈ જાય તો પછી તમારે મોરબી બદલે વેરાવળ પૂછી જાય ગાડી। આ 6 × 1 = 6, એફ વન ને 0 સાથે ગુણાકાર કરીએ તો 0, 20 ને 1 સાથે ગુણાકાર કરીએ તો 20, 15 ને 2 સાથે ગુણાકાર કરીએ તો 30, અહીં આપણે 3F2 આમ પાછળની બાજુએ લખી નાખવાનું એટલે સરવાળામાં વચ્ચે નડતર રૂપ ના થાય, અને 4 × 4 એટલે અહીંયા આવશે 16। આપણને સિગ્મા એફઆઈ યુઆઈ મળે। સિગ્મા એફઆઈ યુઆઈ ની અંદર વાત કરી હતી એવી રીતે, આ રિઝર્વેશન વાળા ભાઈ છે આને અડવાના નથી, 3F2 ને સરવાળામાં નથી લેવાના, આમ જે આ ચકેડા ચકેડી ને બધું કરવું તમારે ચિત્રમણા કરવાના એક્ઝામમાં, અત્યારે તમારી સમજૂતી માટે છે, બુકમાં કરો તો ચાલે પણ પેપરમાં પાછું આવું નથી કરવાનું। હવે પ્લસ નો સરવાળો કરી લઈએ, 20 ને 30 = 50, 50 માં આપણે 16 ઉમેરીએ તો 66 મળે, એમાંથી હું 6 કાઢી નાખું એટલે રાઉન્ડ ફિગર બહુ સરસ આવી ગયો 60, અને એની પાછળ પાછા 3F2 ને પણ લટકાવી દેવાના છે। તો આ રીતે આપણું કોષ્ટક કમ્પ્લીટ થયું। કોષ્ટકની અંદર આપણે જે રીતે અગાઉ કરતા હતા એ રીતે જ થાય છે, કઈ નવું નથી કરતા। હવે આપણે જે ઓલો એન ની ગણતરી વાળી રીત કરતા હતા એ કરી નાખીએ, ડિટેલ આપણે અહીંયા ગયા વખતે અધૂરી લઈ ગઈ, આપણે લખી નાખીએ આમાં પૂરી કે ભાઈ એ એટલે 15 લેવાના છે, પછી સિગ્મા એફઆઈ યુઆઈ એ લેવાના છે 60 + 3F2, એચ એટલે આપણી વર્ગ લંબાઈ, 10 10 નો ગેપ જોવા મળે છે એટલે એચ એટલે 10 લેવાના છે। હવે ગણતરી આપણે જોઈએ, તો ગણતરીમાં એન એણે કીધા છે 60, આપણે ગણ્યા તો 45 + F1 + F2 આવા મળ્યા। હવે આની ગણતરીમાં જોઈએ આગળ તો 60 ને આપણે સરખાવી દઈએ, 60 = 45
प्लस एफ वन प्लस एफ टू पिस्तालीस ने आ बाजू ले जाए माइनस था से अने आपने परिणाम मळशे पिस्तालीस मांथी साठ बाद करी नाखी एटले के साठ मांथी पिस्तालीस काढी नाखे तो पंदर मळे आ परिणाम एक करीने आपणे साइड में राखी दईए एनो उपयोग आपणे पछी करवानो छे। हवे सूत्र में किंमत मूकी दईए एक्स बार बराबर ए प्लस सिग्मा एफ आई यू आई छेद में एन गुणा एच अहींथी डिटेल लेता जाए 28.5 ए नी किंमत अपनी पास है पंदर पास अह नजर फेरवती जावानी एटले खबर पड़े कि कई भूल थी आडावडू लेवाई नथी गयु। सिग्मा एफ आई यू आई है अपनी पास साठ प्लस थ्री एफ टू एन नी किंमत साठ एच नी किंमत दस भूल थावा माटे अहीं बहु सरस रस्तो आप्यो छे साइठ छे छूटड दे तो ए लोको नवो रस्तो लई ले तरत मारी उड़ाड़ी दे साइठ साइठ आपणे उड़ाड़वाना नथी प्लस नी निशानी वच्चे नड़े। चलो पंदर ने आ बाजू लई आवीए 28.5 मांथी पंदर बाद करीए अहीं जीरो जीरो उड़ाड़ी शकाय तो सामे वधे साठ प्लस थ्री एफ टू आखाना छेद में छ हवे 28.5 छे एनी आपणे गणतरी बादबाकीनी करवानी छे। हवे आगळ वधीए आपणे आमां तो अहीं आपणी पासे छ वैधा छे आनी बादबाकी आपणे करवानी छे तो अहीं रफ वर्क में बाद बाकी जोई ले 28.5 एमांथी हूँ पंदर बाद करीश पंदर में पॉइंट नथी याद रखो तो आप पांच अहीं लखी नाखीए एम नम आठ मांथी पांच जाए तो त्रण बे मांथी एक जाए तो एक 13.5 आपणे आंसर मळ्यो तो आ 13.5 आपणे अहीं लखी नाखीए छ भागाकार मांथी गुणाकार में आवशे साठ प्लस थ्री एफ टू हवे अहीं आगळ गुणाकार करवानो छे आपणे छ साथे पॉइंट वाली रकम नो तेमां चिंता करवानी जरूर नथी 135 गुणा छ करी नाखवाना अने छेल्ले एक पॉइंट आपी देवानो 135 गुणा छ 5 6 30 3 6 18 19 20 21 एक छ छ छ ने बे आठ छेले एक पॉइंट नी वात करी दी तो 81.0 पॉइंट पछी जीरो नी वेल्यू जीरो छे एटले लखाय ज नहीं। हालो लखी नाखी अहींया 81 आ साइठ ने आ बाजू लई आवुं छुं तो माइनस थशे हवे आपणे आनी बादबाकी करी नाखीए बादबाकी करवामां आपणने मळशे 81 मांथी 60 काढीए तो 21 3 छे गुणाकार में छे आ बाजू लई आवीए भागाकार में जाए अने 3 ना गड़िया में 21 आवता ज होय भागाकार पॉइंट में नहीं ज आवे कोई दी तो एफ टू आपने मळ्या 7 आ एफ टू 7 मळ्या एनी किंमत आपणे कोई पण एक एटले कोई पण एक द्विचल थोड़ू छे बे समीकरण होय तो द्विचल कहेवाय अपने आ समीकरण में मुकवाना छे तो ए समीकरण में आपणे एफ टू नी किंमत 7 मूकी दईए परिणाम एक में एफ टू बराबर 7 मुकता तो एफ वन प्लस एफ टू बराबर 15 था एफ वन प्लस 7 बराबर 15
एफ वन बराबर 15 माइनस 7 अने एफ वन बराबर 8 मळे छे, तो आपने एफ वन अने एफ टू बन्ने नी किंमत आ रीते मळी जाय। हवे एफ वन एफ टू नी किंमत आपने 8 ने 7 15 मळी, आ 45 छे ने एमां 15 उमेरी दियो એટલે આપણો જૂનો મેળ થઈ જાય, 60 આવી જાય, એટલે એનો તાળો મેળવો કહેવાય આપણે, કે ભાઈ આ રીતે આપણને જવાબ મળી જાય। તો એફ વન એફ ટુ નો બીજો દાખલો પણ આપણે આ રીતે આખો સરસ રીતે કર્યો, પ્રેઝન્ટેશન ને બધું આ રીતે જ રાખવું એટલે તમારી પણ ઇમ્પ્રેશન સારી પડશે પેપરમાં। હવે હું તમને એક્સ્ટ્રા દાખલાઓ જે તમારે જાતે કરવાના છે, આપણી બુકમાંની નીચે જ એડ કરવાના છે, એની રકમો તમને હું આપી દઉં। આ એક્સ્ટ્રા દાખલા જે તમને હું આપું છું એ તમારે તમારી ફેરબુક ની અંદર જ નીચે જોઈન્ટ કરી દેવાના છે। તો ત્રીજા દાખલાની રકમ અહીંયા હું લખાવું છું, વર્ગ અને આવૃત્તિ 10 થી 20, જેની આવૃત્તિ છે 5, 20 થી 30, એની આવૃત્તિ 3, 30 થી 40, 4, 40 થી 50, એફ એટલે કે ત્યાં આવૃત્તિ ખૂટે છે 50 થી 60, 2, 60 થી 70, 6, 70 થી 80, 13, આમાં તમને મધ્યક આપેલો હોવો જોઈએ એ હું તમને લખી દઉં છું, મધ્યક આપ્યો છે આમાં આપણને 52, એટલે એક્સ બાર આપેલો છે અને ખૂટતી આવૃત્તિ મેળવવાની છે। આમાં તમે પ્રત્યક્ષ રીત સાદી રીત જે કહેવાય એ લઈ લેશો તો પણ ચાલશે, અને પદ વિચલનની રીત તો બેસ્ટ જ છે એટલે પદ વિચલનની રીત પણ ચાલશે। ચાલો તો મધ્યક છે એ પણ હું તમને લખી દઉં એટલે ભૂલાય નહીં, એક્સ બાર આપ્યો છે 52। ત્યાર પછી ચોથો દાખલો લઈએ, ચોથા દાખલાની અંદર બે આવૃત્તિ ઘટતી હોય એવી વિગતો આપણે લઈએ, અને એવા મેં તમને બે દાખલા કરાવેલા છે એટલે લગભગ વાંધો નહીં જ આવે। તો વર્ગ અને આવૃત્તિ દસ થી ત્રીસ, 30 થી 50, 50 થી 70, 70 થી 90 અને 90 થી 110, આવૃત્તિમાં આપ્યા છે 17, એફ વન 32, એફ ટુ અને 19। આ દાખલાની અંદર તમને આપ્યા છે એક્સ બાર 60 અને એન ની કિંમત 120 લેવાની છે। એફ વન અને એફ ટુ બે આપેલા છે યાદ રાખજો, એટલે તમારે જે રીતે મેં કીધું છે જે સૌથી ઉપર આવતો હોય એની સામે તમારે મધ્ય કિંમતની સામે એ ધારવાનું છે, જેથી કરીને દાખલાની અંદર ભૂલ ન થાય, અને આના ખાના એના જે હેડિંગ છે એ તમારે ખાસ યાદ રાખી લેવાના છે। તો આ સાથે આપણે મધ્યકનો સેશન છે એ આ બે એક્સ્ટ્રા દાખલા તમને હોમવર્કમાં કરવાના, જોઈન્ટ કરી દેવાના ફેસબુકમાં, વારંવાર બોલું છું કરી જ દેજો બધા ફરજિયાત, એટલે દાખલાની અંદર પ્રેક્ટિસ સારી એવી થઈ જાય। જો કોઈ તકલીફ હોય તો તમે કમેન્ટ કરીને જવાબ માટે કઈ ક્વેરી પૂછી શકો છો। નેક્સ્ટ ટાઈમ આપણે બહુલક, મધ્યક મધ્યસ્થ અને બહુલક એની અંદરથી બહુલકનો સેશન શરૂ કરશું।